આજે જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ આવ્યું છે જામનગર રાજકોટ ભાવનગર અમદાવાદ વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી સત્તા હસ્તગત કરી છે જામનગરમાં કુલ ચોસઠ બેઠકોમાંથી પચાસ બેઠક પર ભાજપનો વિજય થયો છે વોર્ડ નંબર બે ત્રણ પાંચ સાત આઠ નવ દસ અગિયાર ચૌદ અને સોળમાં ભાજપની પેનલ વિજયી થઈ છે જ્યારે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બારમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે ભાજપનો ગઢ ગણાતા નંબર છ માં આશ્ચર્યજનક ઉલટફેર થયો છે અહીં ત્રણ બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો સરપ્રાઇઝ વિનર બન્યા છે જ્યારે એક બેઠક ભાજપને મળી છે વોર્ડ નંબર પંદરમાં પણ તખ્તા પલટ થયો છે કોંગ્રેસના ગઢ ગણાતા આ વોર્ડમાં ભાજપને ત્રણ બેઠક મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક બચાવવામાં સફળ થઈ છે વોર્ડ નંબર ભાજપની પેનલ બની છે છે અહીં બેઠકો ભાજપને તથા બેઠક કોંગ્રેસને ગઈ જામનગર સહિત મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનો પ્રકાશ થયો છે આ તમામ જગ્યાએ ભાજપ બહુમતી માટે જરૂરી બેઠકો કરતા વધુ બેઠકો જીતવામાં સફળ થયું છે આમ આદમી પાર્ટીએ સુરતમાં સારું પ્રદર્શન કરી વિરોધ પક્ષનું વિરોધ મેળવ્યું છે અન્ય જગ્યાએ આમ આદમી પાર્ટીને પ્રતિસાદ મળ્યો નથી જામનગર સહિત રાજ્યની મહાનગરપાલિકામાં ભાજપનો ભાગવો લહેરાતા કેસરી પુનરાવર્તન થયું છે જામનગરમાં વિજેતા ઉમેદવારોએ પોતપોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યું હતું કોરોના કાળમાં યોજાયેલા વિજય સરઘસોથી સરકારી ગાઈડલાઈનનો નો ભંગ થયો હતો